गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू अवर संकल्प इंटरनेशनल स्कूल स्टैंडर्ड 7 सब्जेक्ट गुजराती। पोयम नंबर 2 पर्वत तारा। मित्रों, अपने लास्ट वीडियो में चैप्टर नंबर 1 जो चित्र पाठ हतो चबूतरो एनो अपने पार्ट 1 2 और 3 एमा अभ्यास करी गया छे। હવે છે કાવ્ય 2 પર્વત તારા, એનો આપણે અભ્યાસ કરીશું। તો આપણે પહેલા જોઈએ કે આ એક કવિતા છે, પોએમ છે, એ એક પ્રાર્થના ગીત છે। પ્રાર્થના ગીત એટલે કે આપણે કવિ અને સૌ મનુષ્ય ભેગા મળી અને ઈશ્વરને, સર્જનહારને, પરમેશ્વરને, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। તો એ પ્રાર્થનામાં શું કહેવા માંગે છે કવિ એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો આ એક પ્રાર્થના ગીત છે, એના કવિ છે સુરેશ દલાલ। હવે પ્રસ્તુત કાવ્યની અંદર શેના વિશે છે એ આપણે ટૂંકમાં જોઈએ। તો એક સુંદર પ્રાર્થના છે, એ પ્રાર્થનામાં આવતા સરોવર, નદી, પર્વત, દરિયો, વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, આકાશ, પૃથ્વી, જીવજંતુ, ફૂલ, ફળ, આ બધાનું સર્જન કરનાર કુદરત ભગવાનનો આપણે આભાર માનીએ છીએ। આ બધા કુદરતના અંશ છે, એ બધું આપણે બનાવેલું છે નહીં, એ બધું સર્જનહારે બનાવેલું છે। કોણે? ભગવાને, ઈશ્વરે, એની અંદર કુદરતનો અંશ છે। અહીં કવિ સઘળા કુદરતના અંશોમાં ઈશ્વરને જોવે છે। આ બધું જે છે, નદી, પર્વત, તારા, સરોવર, સૂર્ય, ચંદ્ર, આકાશ, ફળ, ફૂલ, આ બધું છે એ કુદરતનો અંશ છે। કવિ જે છે આ બધાની અંદર ભગવાનને જોવે છે। એક ફૂલ સરસ મજાનું મહેકતું હોય, નદી ખળખળ વહેતી હોય, સૂર્ય પોતાનું તેજ પૃથ્વી પર જ્યારે ફેલાવતો હોય, ઝરણું વહેતું હોય, હવા લહેરાતી હોય, આ બધાની અંદર કવિને ઈશ્વરના દર્શન થાય છે, ભગવાનના દર્શન થાય છે। એટલે કવિ કહે છે કે દરેક જગ્યાએ આપણે ક્યાંક ને ક્યાંક નજર કરીએ તો આપણને ઈશ્વર જ જોવા મળે છે, કારણ કે આ બધાનું સર્જન ભગવાને કર્યું છે અને એની અંદર ભગવાન જ્યારે સાક્ષાત હાજર હોય એવું આપણને લાગી રહ્યું છે। એટલે કહે છે કે તું અત્ર તત્ર સર્વત્ર ફેલાયેલો છે અને ક્યાંક ને ક્યાંક અમે જ્યાં નજર કરીએ ત્યાં અમને તારા દર્શન થાય છે। કારણ કે આપણે ક્યાંય પણ નજર કરીએ આકાશ તો બધે દેખાવાનું છે, પૃથ્વી દેખાવાની છે, વૃક્ષ, રાત્રે ચંદ્રમા, તારા, સૂર્ય દિવસે, ફૂલ, ફળ, સુગંધ, હવા, નદી, આ બધું જ આપણે ક્યાંક ને ક્યાંક તો નજરે પડવાનું જ છે અને એ બધા કુદરતનો અંશ છે, એ બધાની અંદર ભગવાનનો વાસ છે, ઈશ્વર એની અંદર દેખાય છે। એટલે કવિ ભગવાનને પ્રાર્થના કરે છે કે તું મને દરેક જગ્યાએ દેખાય છે અને હંમેશા તું મારી સાથે જ હોય એવો મને આભાસ થાય છે। હું સુખી હોઉં કે દુઃખી, મને કોઈ તકલીફ હોય અથવા તો કોઈક સારો પ્રસંગ હોય, હંમેશા તું મારી સાથે જ રહે છે, સુખમાં પણ સાથ આપે છે, દુઃખમાં પણ સાથ આપે છે। જ્યારે પણ મારું મનોબળ જ્યારે ડગી જાય છે ત્યારે તું મારી હાથ ઝાલી અને એ પરિસ્થિતિમાંથી મને બહાર કાઢતો હોય એવું મને લાગે છે। તો એ જ વાત આપણે આ કાવ્યમાં સમજવાની છે। હવે તમારી પાસે ટેક્સ્ટ બુક હશે જ, તો એની અંદર પેજ નંબર 4 જે આપણું પોયમ છે એનો ફ્રન્ટ પેજ છે, એમાં તમે ચિત્રમાં જોઈ શકો છો કે આપણે કુદરતનો જે અંશ છે એ દરેક એ ચિત્રમાં દેખાય છે। તમને નદી ખળખળ વહેતી દેખાય છે, એને પેલે કિનારે મોટા મોટા પર્વત છે, એ પર્વતની પાછળથી સૂર્ય ઉગી રહ્યો છે, આકાશ, વિશાળ આકાશ દેખાય છે, એની અંદર વાદળ છવાયેલા છે, પંખીઓ ઉડી રહ્યા છે, નદીને કિનારે વૃક્ષ ઊભા છે, પછી પંખીઓ ત્યાં પાણી પીવા આવે છે, પ્રાણીઓ પાણી પીવા આવે છે, સાઈડમાં સરસ મજાના ફૂલ ઉગ્યા છે અને લહેરાય છે અને એની સુવાસ
पवन द्वारा बधी बाजु फैलाई रही है। तो दरेक जगह कुदरत अपने देखाय छे अने अपने साथ आपे छे ए अपने आ चित्र में जोई सके छे। तमारी सौनी पासे टेक्स्टबुक छे तो एनी अंदर तमे पिक्चर जोई सको छो। त्यार बाद अपने काव्यनी पंक्ति एनी समझूती जोई। काव्यनी समझूतीनी साथे साथे अपने एना शब्दार्थ जे छे एनो पण अभ्यास साथे साथे करता रहीशुं। तो पहला अपने आखू जे काव्य छे एनो वाचन करिए एनु गान करिए। पर्वत तारा पकड़ा खंभा सरोवर तारी आ हे ईश्वर हूँ तने जोऊं छूं क्यांक क्यांक ने क्यांक। दरियो तारू दिल विशाळो वृक्षो तारी वात मेघ धनुष ना रंगो मातू रवि रगो रड़िया। तू तरणानो तारण हारो झरणा नो तू नाद फूल फूल नी रंग सुगंधे तारी छे सौगार। सिंह बाघ ने कोयल बुलबुल पतंगिया ने कमरा सूर्य चंद्र ने तारा आबे अहीं आग्या कमरा। राड राड ने लाड ने साथे मोर पीछ नो सुर संता कुकड़ी रमतो रमतो रहे नजीक ने दूर। अजवाड़ा एमा मारी होड़ी ने आ कौन मंगारे तूज कहे। आ सरस मजानो एक प्रार्थना गीत छे कवि श्री सुरेश दलाली अपने सामे प्रस्तुत कर्यु छे। अपने हवे एक काव्यनी समझूती जोईए। हवे आ बधुं ज मित्रो तमे बधाए जोयेलुं छे पर्वत नदी तारा सूर्य चंद्र वृक्ष फूल फळ बराबर। तो काव्य जोईए पर्वत तारा पपड़ा खंभा सरोवर तारी आ। हवे कवि आ कुदरत नो जे सर्जन छे एने कोई व्यक्ति साथे सरखावे छे के तो जाने होय। आपणे कोई भगवान ने જોયા છે નથી જોયા પણ કવિ અહીંયા જે એમનો કુદરતનો અંશ છે ભગવાનને જેની જેની રચના કરી છે એને કવિ ભગવાનના શરીર તરીકે ઇમેજ કરે છે અને કહે છે કે પર્વત તારા પહોળા ખંભા પહોળા એટલે કે વિશાળ જેમ કે ભગવાન છે તો આપણા જે ખભા હોય છે એને ભગવાન કહે છે કે જે મોટા મોટા મજબૂત પર્વતની જે તેમ ભગવાન રચના કરી છે એવી જ તારા પહોળા ખભા છે। પર્વતને કવિ ઈશ્વરના ખભા સાથે સરખાવે છે કે જે જે મોટા વિશાળ મજબૂત પર્વત હોય છે એ રીતે ભગવાન તારા ખભા છે। સરોવર તારી આંખ હવે સરોવર સરોવરનું મીઠું પાણી હોય એ જ રીતે ભગવાનની આંખો સાથે સરખાવી છે। સરોવર તારી આંખ સરોવર એટલે કે સરોવર ખંભા ખંભા એટલે કે ખભા આપણા જે ખભા ખભા હોય છે શોલ્ડર હોય છે તે અને કહે છે સરોવર તારી આંખ સરોવર એટલે કે સરોવર સરોવર આપણે બધાએ જોયું છે તો સરોવરને ભગવાનની આંખો સાથે સરખાવી છે। હે ઈશ્વર એટલે કે હે ભગવાન પરમેશ્વર હું તને જોઉં છું ક્યાં ક્યાંક ને ક્યાંક એટલે કે હે ભગવાન હે પરમાત્મા હું તને જોઉં છું હું તને જોઈ શકું છું ક્યાંક ક્યાંક ને ક્યાંક એટલે કે બધે જ ક્યાંક ને ક્યાંક આપની નજર પડે તો ભગવાનના દર્શન થાય છે। આપણે રૂમની અંદર બેસીએ તો ને પણ રૂમની બહાર છેવે જઈએ આપણે ઘરની બહાર જઈએ એટલે આપણે કુદરતનો અંશ ક્યાંક ને ક્યાંક તો જોવા મળે છે। સૂર્ય ચંદ્ર તારા નદી પૃથ્વી આપણે એમ કે પર્વત તો આપણે ત્યાં જોવા મળે જ્યાં આપણે જઈએ ત્યારે નદી આપણી આજુબાજુ નથી તો વૃક્ષો તો આપણી આજુબાજુ છે ને બીજું કંઈ નહીં તો આકાશ તો છે જ આકાશ છે પૃથ્વી છે જમીન છે એ તો આપણે દરેક જગ્યાએ જોવા મળે છે વૃક્ષો દરેક જગ્યાએ હોય છે ફૂલ દરેક જગ્યાએ ઉગેલા હોય છે અનાજ તો ખેતી એ અનાજ કોણે પક્યું છે ઈશ્વરનું સર્જન છે એટલે અહીંયા કવિ કહે છે કે હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક એટલે બધે જ ટૂંકમાં બધે જ આપણને ભગવાનના ઈશ્વરના દર્શન થાય જ છે।
पर्वत छे ए भगवान ना खभा थई गया, सरोवर छे ए भगवान ने ईश्वर ने आंखो साथे સરખાવી, હવે દરિયો જે છે એટલો વિશાળ છે મોટો છે એને કવિ ભગવાનના ઈશ્વરના દિલ સાથે સરખાવે છે। જે રીતે દરિયો વિશાળ છે ખૂબ જ મોટો છે એ રીતે ભગવાનનું હૃદય ભગવાનનું જે દિલ છે એ પણ ખૂબ જ વિશાળ છે। બધા માટે ભગવાન ઈશ્વર છે એ લાગણી રાખે છે પ્રેમ રાખે છે અને બધાને ભૂલોને માફ કરી દે છે ભૂલી જાય છે। એ જ રીતે અહીંયા કવિ કહે છે કે જે રીતે દરિયો વિશાળ છે એ જ રીતે ભગવાન તમારો દિલ પણ વિશાળ છે। વિશાળો એટલે વિશાળ મોટો। વૃક્ષો તારી વાત એટલે કે વૃક્ષો જ્યારે હવા આવે છે અને વૃક્ષોની ડાળીઓ આમથી આમ જ્યારે લહેરાય છે એ ડાળીઓ જાણે અંદર અંદર ભગવાન તારી વાતો કરતી હોય એવો અમને લાગે છે। દરિયો તારું દિલ વિશાળો વૃક્ષો તારી વાત, વૃક્ષો છે એ તારી જ વાત કરતા હોય એવું લાગે છે। જ્યારે ઘણા બધા વૃક્ષો આજુબાજુમાં ઉગેલા હોય છે એ લોકો પવન આવે એટલે આમથી આમ ડાળીઓ ઝોલાય છે, એનાથી પાંદડા પછી આમથી આમ ફરફરે છે, એમાંથી જે અવાજ નીકળે છે એ જાણે અંદર અંદર વાતો કરી રહ્યા છે। એ ડાળીઓ એ પાંદડા એ ઈશ્વરની જ વાત કરતા હોય એવું અમને લાગી રહ્યું છે। અને એ પાંદડા છે એ ઝાડ છે વૃક્ષ છે એ કોનું સર્જન છે? એ પણ ઈશ્વરનું સર્જન છે। મેઘ ધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયા, હવે મેઘ ધનુષની વાત છે। મેઘ ધનુષ એ તમે જોયું હશે રેઇનબો, ચોમાસાની સિઝનમાં તમે બહાર ખુલ્લા આકાશમાં જોશો તો તમને રેઇનબો જોવા મળશે। મેઘ ધનુષ કે જેમાં સાત રંગો હોય છે આપણને દરેક રંગ એમાં જોવા મળે છે આકાશમાં, એ ખૂબ જ સુંદર ચિત્ર હોય છે। તો અહીંયા કવિ કહે છે કે મેઘ ધનુષના જે રંગબેરંગી રંગો છે અલગ અલગ રંગો આપણને એમાં જોવા મળે છે એ રંગોની અંદર પણ જાણે તું જ રમી રહ્યો હોય એવું અમને લાગે છે। તું રમી રહ્યો રળિયાત, હવે રળિયાત એટલે સુંદર। અમુક શબ્દો તમારા માટે નવા હોય તો ખાસ ધ્યાન રાખો અને એ વખતે તમારે ટેક્સ્ટબુકની અંદર એ શબ્દ પર અંડરલાઇન કરી દેવાની એટલે તમને ખ્યાલ આવે। અમુક શબ્દો છે એ રૂટીન હોય છે એ તમારે સમજવાની જરૂર નથી, પણ અમુક શબ્દો જે તમારા માટે કદાચ નવા હોય અજાણ્યા હોય એની રીતે તમારે અંડરલાઇન કરી દો અને એની બાજુમાં પેન્સિલથી કદાચ એનો અર્થ લખી દો એટલે તમે જ્યારે પણ રીડ કરો ત્યારે તમને ખ્યાલ આવી જાય। તો ફરીથી જોઈએ કે કવિ કહે છે કે મેઘ ધનુષના રંગોમાં, મેઘ ધનુષ તમે બધાએ જોયું જ છે તો અહીંયા કવિ કહે છે કે જે રીતે મેઘ ધનુષના રંગો જે છે એ અલગ અલગ હોય છે, ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ બંધ થાય અને એ પછી જ્યારે આપણે ખુલ્લા આકાશમાં જોઈએ છીએ તો આપણને મેઘ ધનુષ ઘણીવાર જોવા મળે છે, કાયમ નહીં પણ ક્યારેક આકાશમાં રેઇનબો જોવા મળે છે। એની અંદર જે અલગ અલગ રંગ હોય છે એ રંગની અંદર જાણે ભગવાન તું જ રમી રહ્યો હોય, રળિયાત, રળિયાત એટલે સુંદર, સુંદર રીતે એ રેઇનબોની અંદર તું જ હાજર છે અને તું જ અલગ અલગ રંગની અંદર રમી રહ્યો છે એવું અમને આભાસ થાય છે, એવું અમને લાગી રહ્યું છે। કારણ કે મેઘધનુષ જે છે આકાશની અંદર શું એ તમે કે મેં બનાવ્યું છે, કોઈ મનુષ્યએ બનાવ્યું છે? ના, એ આપણું સર્જન નથી, એ ભગવાનનું સર્જન છે। અને એ સુંદર મજાનું મેઘધનુષ આકાશમાં જ્યારે જોઈએ છે તો આપણને ખૂબ જ ગમે છે તો એ પણ ભગવાનનું સર્જન છે, એની અંદર જાણે ભગવાન રમતા હોય એવું લાગી રહ્યું છે। તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, એટલે કે તરણું, તરણું એટલે કે તણખલું, જે રીતે એક સામાન્ય તણખલું છે એનો પણ તું તારણહારો છે એટલે કે એને પણ તું પાર ઉતારે છે। ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત। અહીંયા સુધી આપણે કાવ્યની સમજૂતી જોઈ, હવે આગળનું જે કાવ્ય જે છે એની સમજૂતી આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું। ત્યાં સુધીમાં તમારે બધાએ હોમવર્કની અંદર આ જે આખું કાવ્ય છે એ સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું છે અને બે વાર રીડ કરવાનું છે, એક કરતાં કરતાં તમને આખું કાવ્ય લર્ન થઈ જશે। અઘરા શબ્દો છે એને પણ તમારે અંડરલાઇન કરી અને એની સમજૂતી પણ લખવાની રહેશે।
ઘરે બેસી અને સરસ રીતે સ્ટડી કરજો, પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. ટેક કેર, બાય.